અને પૂર્વત સ્થિતિ બને, ઝડપથી લોકો પાછા કામે લાગે. એમ કહેવાય છે કે માછીમારો ભાઈઓ બહેનોને પહેલી વખત પેકેજ મળ્યું છે. અત્યાર સુધી કોઈ દિવસ વાવાઝોડાની સામનો હંમેશા દરિયાઈ પટ્ટી ઉપર થતો હોય, માછીમારોનો એક રૂપિયો મળતો નહોતો, અને આ વખતે 105 કરોડ રૂપિયા. અને જે લોકોની સંપૂર્ણ બોટ નાશ પામી છે 5-5 લાખ રૂપિયા, અને આ માછીમારો ભાઈઓને ભવિષ્યમાં તકલીફ ન પડે એ માટેની બેટી જેટીથી માંડી અને શિયાળ બેટ સુધી આપણે ફરીથી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરીને માછીમારો ભાઈઓની ચિંતા કરી છે. પહેલી વખત બન્યું છે અને માછીમારો ભાઈઓને ઝડપથી સાજા થાય, ઝડપથી કામે લાગે. ઇન્ટરેસ્ટ, બેંકનો ઇન્ટરેસ્ટની સબસિડી ધંધા માટે એ પેકેજમાં આપણે જાહેર કરી છે કે એનો ધંધો અટકી ગયો, હજી બેંકમાંથી પૈસા લે અને બેંકના પૈસા, બેંકનું વ્યાજ એ સરકાર ભોગવશે. એ પ્રકારે આખું પેકેજ માછીમારો ભાઈઓને આપ્યું. અગરિયા ભાઈઓ બહેનોનું પણ ચિંતા કરી, એ ગરીબ લોકો અને એને જે માલ બગડી ગયો એના માટે પણ રાજ્ય સરકારે સંવેદનશીલતા સાથે આપણે એને પેકેજ આપ્યું છે. આપત્તિઓ આવે એને અવસરમાં પલટવી એ નરેન્દ્રભાઈનું સૂત્ર હતું અને રાજ્ય સરકારે એ રીતે અવસરમાં પલટાવવાના પ્રયત્નો કર્યા છે. પહેલા કરતા વધુ સારી સ્થિતિ બને અને જરા પણ જાતને નિરાશા વગર અડગ થઈને એ ગુજરાતી પાછો ઉભો થાય એવા જનૂન સાથે આપણે આ તાવતે વાવાઝોડામાં બહાર નીકળ્યા. સોમનાથ દાદાની કૃપાથી વાવાઝોડું વેરાવળમાં ન આવ્યું, એક શક્યતા હતી, પરંતુ સોમનાથ દાદા અને દ્વારકામાં કાળિયા ઠાકોરને કારણે એ વિસ્તાર આખો બાકી રહી ગયો અને ઉના અમરેલી જાફરાબાદ તરફ વાવાઝોડું પલટાણું. ભાઈઓ બહેનો, રાજ્ય સરકાર શહેરો અને ગામડાનો વિકાસ બંનેને ઉપર પ્રાયોરિટી આપીને શહેરો આધુનિક બને, શહેરોમાં બધી પ્રાથમિક વ્યવસ્થાઓ બને, જ્યાં માનવી ત્યાં સુવિધા, વિવાદ નહીં સંવાદની ભૂમિકા, સાથે મળીને ગામના લોકો ગામનો વિકાસ કરે, વિવાદ નહીં સંવાદ, જ્યાં માનવી ત્યાં સુવિધા, છેવાડાના માનવી સુધી રસ્તા, ગટર, લાઈટ, પાણી, સફાઈ બધું પહોંચે, લઘુત્તમ સાધનનો મહત્તમ ઉપયોગ.